જે પોતે શાંત છે એ જ શાંતિપ્રદ સતત બધાને શાંતિ આપી શકે. અશાંતિના કારણો જે છે મૂળમાં તો કામના છે, મૂળમાં કોઈ ઈચ્છા છે, અને એ ઈચ્છાથી જનિત બીજા બધા વિકારો, લોભ હોય, ક્રોધ હોય, ઈર્ષા હોય, તો આ બધે અનેક જે ઈચ્છા મૂળમાં છે અને પછી આ બધી વસ્તુઓ, અને એના લીધે આપણે અશાંત થઈ જઈએ છીએ. કોઈ પરિસ્થિતિ ક્યાંક ધારે પ્રમાણે ન બદલાઈ જાય તો અશાંત થઈ જાય. ગઈકાલે આપણે ટ્રીપ પર ગયા, વિચાર એવો કર્યો હતો, આપણી કલ્પના એવી હતી કે આપણે જેમ પ્લાન કર્યું છે એમ થશે એવો વિચાર કર્યો હતો, પણ પછી પ્લાન અલગ બદલાઈ જ ગયો. જ્યાં જવાનું હતું ત્યાં ના ગયા, ડ્રાઈવર અલગ નિર્ણય લઈ લીધો, ક્યાંક બીજે જતા રહ્યા, વખતે રસ્તે ઉતારી દીધા, ત્યાંથી ચાલતા 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 ખબર નહીં ક્યાં સુધી ચાલ્યા. બધું હવે શારીરિક સ્તર પર જે પણ કષ્ટ થાય છે એ એક વાત છે, પણ મનમાં કેટલો બધો ક્ષોભ થયો આપણે વિચાર કરીએ છીએ. શાંતિ પ્રદ ગુરુદેવ હંમેશા કહેતા ડ્રોપ ઇટ એન્ડ મૂવ ઓન, કે આ જે કારણ છે એ કામના હોય, કોઈ ધારણા હોય, એને છોડી અને આપણે જોઈએ તો સામાન્ય રીતે પરિસ્થિતિમાં કોઈ જ શક્તિ નથી આપણને અશાંત કરવાની. આપણા મનમાં છે આ બધા કારણો. આપણે વિચાર આવું થવું જોઈએ વિચારી લીધું અને પછી નથી થયું. અને આ ગઈકાલના ટ્રીપમાં શરૂઆતથી થયું, સ્ટાર્ટિંગ પોઈન્ટ. આપણે એક વાગે નક્કી કર્યું હતું, એક વાગે મોટા ભાગના લોકો પહોંચી ગયા હતા, પણ ચારના બધે બે બસ વાગે નહીં, હજી બસ નથી બસ કેમ નથી આવી, હવે બધા આવી અને બસ નથી આવી, આટલી બધી રાહ જોઈ હતી, શાંતિથી આવ્યા હોત, શાંતિથી જમીને આવ્યા હોત, કેમ આટલું ત્યારથી શરૂ થઈને છે પાછા આવે ત્યાં સુધી ચાલી. શાંતિ તો મનમાં હંમેશા છે, પણ આપણે કઈ ને કામના હોય, કઈ વિચારો, એક આમ ધારણા પૂછી જાય મનમાં બેસી જાય બસ, આપણા બધાનો અનુભવ હશે કે આ સમાધિ સ્થળમાં કઈક તો છે કે જયારે જઈએ છીએ તો કઈ પ્રયાસ નથી કરવો પડતો, આપણે શાંત થઈ જઈએ છીએ. શાંતિ પ્રદ સ્થાન મહિમા છે. ઓમ શાંતિ પ્રદ.